રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ જયતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર માં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો કહેતા છે કે મારો આવડો રોજ 7 વાગે ધણી નારાનો આવે હો, પણ આપણા માટે આજે નવી માહિતી લઈને આવ્યો છું કે તમે સોયાબીન કર્યા હોય, મગફળી કરી હોય કે કપાસ કર્યો હોય, એમાં થતા નિંદામણ, એમાં થતા ઘાસ, એમાં થતા ખહલું, કચરાને સાફ કરી નાખવા માટેની દવાની માહિતી આજે લઈને આવ્યો છું. ઘણા બધા આપણે વિડીયો તો બનાવ્યા છે, પરંતુ તમને યાદ રહે અને મને વાગોળવાનું મન થાય અને આ બધી વસ્તુનો ઉપયોગ કરી અને આપણા ખેતરને ખર્ચામાંથી જે બહુ મોટો ખર્ચો આવે છે, ખડનો પારવા માટેનો, આપણા પાકને ચોખ્ખો રાખવા માટેનો, એમાંથી આપણે નીકળી શકીએ, મુક્ત થઈ શકીએ અને ટાઈમે આપણું કામ થઈ જાય, એને માટેની આપણે માહિતી લઈને આપણે આજે આવ્યા છીએ. તો પહેલા વાત કરીશું સોયાબીન માટે, કે સોયાબીનમાં ઘાસ થાય, ખાવાનું થાય, કચરું થાય તો એના માટે શું કરવું જોઈએ. તો સોયાબીન તમારો આજ વાવી જો, વાવણી થઈ ગઈ હોય અને ઉગ્યા પછી 15-20 દિવસના થઈ ગયા હોય, ત્યારે તમે અદામા કંપનીનું જે આવે છે એનો ઉપયોગ કરી શકો છો. કઈ આવે છે દવા? એ દવા છે શકે દ, બરાબર છે. તો આ છે અદામા કંપનીનું શકે. આની અંદર બે આવે છે પ્રોડક્ટ, એક આવે છે બોટલ અદામા કંપનીનું અને એક આવે છે અદામા કંપનીનું ખાતર, બરાબર છે. ડોલમાં આ રીતે મિક્સ કરવાના થતા હોય છે, બરાબર. પરંતુ આ ખાતર છે, આને મૂકી દે. જે ખેડૂત મિત્રોએ સોયાબીનનું વાવેતર કર્યું હોય એ ખેડૂત મિત્રોએ આમાંથી આપવાનું છે પર પંપે 80 ml. કેટલું આપવાનું છે? પર પંપે 80 ml. આ આંકડો અને મીંડું 80 ml લખે આપવાનું છે પર પંપે, બરાબર છે. અને આમાંથી આપવાનું છે, આ છે 150 ગ્રામ, એટલે કે આના તમારે 5 પંપ થવા જોઈએ. તો કેટલું થાય ભાઈ પર પંપે? કેટલું થાય? 30 ગ્રામ, 3×5 150. તો આમાંથી 30 ગ્રામ લેખી આપવાનું છે. આ ખાતર છે એમોનિયમ સલ્ફેટ, બરાબર. તો આ બંને વસ્તુ આપવાની છે. જો આ બંને વસ્તુ તમારા નજીકના વિસ્તારમાં મળે તો લઈ લેવાની છે. નકર પછી જે બીજી પ્રોડક્ટ આવે છે, આ 400 ગ્રામ છે, તો 400 ગ્રામના 5 પંપ થશે. 400 ગ્રામ દવાના કેટલા પંપ થશે? 5 પંપ કરવાના છે, બરાબર છે. પછી જો તમને આ ન મળે તમારા વિસ્તારની માલિપા, તો પછી નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન, નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન, ટોક્યો જાપાન, બરાબર છે. તો તમારે આનો ઉપયોગ કરવાનો છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે? ખાસ ખેડૂત મિત્રો, આની અંદર પણ બે દવા આવે છે. આમાં એક પ્રવાહી આવે છે અને ખાતર આવે છે. તો આની અંદર ફાયદો એ છે કે બંને તમને કોઈ પ્રવાહી જ આવે છે. આ આપણું ગુંદરિયું આવે છે અને આ આપણી દવા આવે છે ઢંટણ. હવે આમાંથી તમારે પર પંપે 25 ml આપવાનું છે. કેટલું? પર પંપે 25 ml. આમાં લખેલું 4 ઇંચનું 25 ml નું ઢાંકણું આવે, ભરીને નાખી દેવાનું છે. અને એની સાથે ભેગું તમારે વીપી મિક્સ, એટલે કે આ ગુંદરિયું છે, આપણે સોટાડવાનું સિપકો નથી કહેતા, એ જ છે આ. એટલે આમાંથી પણ તમારે પર પંપે 25 ml લખી આપવાનું છે. આ એક તમે બોતલ લ્યો 500 ગ્રામની, એની અંદર આ બે 500 ગ્રામ આવે છે. આ તમારે સોયાબીનમાં પણ હાલશે, મગફળીમાં પણ હાલશે, મગ અને અડદ કર્યા હોય તમે તો એમાં પણ ચાલશે, મેથી કરી હોય તો મેથીમાં પણ જીકવાનું તમારે. આ બંને દવા તમારે સોયાબીનમાં પણ હાલશે, મગમાં પણ હાલશે, મગફળીમાં પણ હાલશે. આ બંને દવા પણ તમારે મગમાં, અડદમાં, મગફળીમાં અને મેથીમાં પણ હાલશે, બરાબર. પછી એકલી મગફળી તમે કરી હોય અને એમાં બધી પ્રકારના નિંદામણ થઈ ગયા હોય તો એને માટેનું તમારે ખેડૂત મિત્રો છે આ પર્સ. હવે આની અંદર કેટલી દવા નીકળે છે એ બતાવી દઈએ આપણે. આ સાકું ભરાવીને કાઢી લખીએ હમણાં, આ અનબોક્સિંગ. હાલો, એટલે આમાં તો એક જ નીકળી, આ એકલી દવા છે, 1000. આમાં 2 ભેગી કરવાની, આમાં 2 ભેગી કરવાની, આ એકલું ઉપાડી લે બધું, કાળિયું કાળિયું, હાંબો, હાટણો, લુણી, દારોડી, જે કાંઈ હોય બધું. શા વીઘે પપ કરવાના છે 4, એકરે પપ કરવાના છે 10. તમે પર્જ વાપરો તો પણ વાંધો નહીં, સકેત વાપરો તો પણ વાંધો નહીં, અને પ્રોનાઉન્સ વાપરો તો પણ વાંધો નહીં, પરંતુ પંપ જે કરવાના છે એ 1 એકરે 10 પંપ, 16 ગુઠાના વીઘા પ્રમાણે ખેડૂત મિત્રો 4 પંપ કરવાના છે, વીઘે 4 પંપ.
બરોબર, તો આમાં બે પ્રકારની દવા આવશે, આમાં બે પ્રકારની દવા આવશે, આમાં એક જ પ્રકારની દવા આવશે, આપણા નજીકના વિસ્તારમાં આરામથી મળી રહે. બરાબર છે, મારો વિડીયો પૂરો થાય એટલે તમારા નજીકના દુકાનદાર હોય ને એમને તમે ફોન કરવાનો કે ભાઈ સોયાબીન કર્યું છે, ખડની દવા આવી ગઈ છે, મગફળી કરી ગઈ છે, ખડની દવા આવી ગઈ છે, આવી ગઈ છે, ઓકે રેડી, તમારું કામ થઈ ગયું. નકર તમારા દીકરા ભાઈ તમે ત્યાં તળા જા તો હાજર માં જ છે તમે તારે. બીજું, તમે ખેડૂત મિત્રો કપાસ કર્યો છે, કપાસમાં અત્યારે વરસાદ થઈ ગયો છે, સા ભીના થઈ જશે, જે ખેડૂત મિત્રોએ કપાસ ઉગાડી દીધો છે એમને પણ સા ભીના થઈ ગયા હોય ને, બસ વરસાદ આવે બધા ભીનું થઈ જાય ને લાકડ, હવે લાગડ એમાં ખડ ઉગશે. હવે જે પાટલા છે પાટલામાં તો આપણે હાથી આગી નાખીશું, પરંતુ જે આપણે સા કર્યા છે, જે લીટા કર્યા છે, જે આપણે ખાળિયા નાખ્યા છે એમાં નિંદામણ થાય તો શું કરવું જોઈએ? ખાસ ખેડૂત મિત્રો એમાં શું કરવું જોઈએ કે એમાં તમારે ધાનુકા કંપનીનું ડોજો મેક્સ આવે છે એનો ઉપયોગ કરવો જોઈએ. આ છે ધાનુકા કંપનીનું પાયના ટેકનોલોજી વાળું ડોજો મેક્સ. આની અંદર પાયરોથોબિક સોડિયમ આવશે 6% અને કિઝલોફોપ આવશે 4%, એટલે કે ગોળ પાનવાળું અને પટ્ટી પાનવાળું બંને પ્રકારના નિંદામણ દાસ થઈ જશે. તમારો કપાસ 2 દિનો, 3 દિનો, 4 દિનો, 5 દિનો, 10 દિનો હોય તો પણ ચાલશે, પરંતુ નિંદામણ તમારું 2 ઇંચ અથવા 2 ઇંચથી નાનું હોવું જરૂરી છે. ડોળું પાણી લેવાનું થતું નથી, વ્યવસ્થિત પટ્ટી ફુવારાથી છાંટવાનું છે. ચાહે તમે સોયાબીનમાં દવા છાંટો, મગફળીમાં દવા છાંટો કે પછી કપાસમાં દવા છાંટો, પાણી આશુદ્ધ લેવાનું છે, ઘાટી જ દવા છાંટવાની છે અને બહુ વ્યવસ્થિત રીતે દવા છાંટવાની છે કે એને પાણી પાંદરે થઈ ને ડાળીએ થઈને સીધું એને મૂળિયા સુધી પોગી જાય. કારણ કે ઘણી બધી વખત એવું થાય છે કે આપણે દવાનો ખાલી ફોરો આપી ઉતારો આરતી ને જાય ગોથા મારતી એમ કાંઈ રિઝલ્ટ આવે નહીં. બરાબર છે, એટલે ખાસ ખેડૂત મિત્રો એ તમારે વિચારવાનું છે કે તમારે કેવી રીતે રિઝલ્ટ જોવે છે. હા, ઓછું રિઝલ્ટ જોવે છે, પૈસા ખરચવા છે, રિઝલ્ટ ન આવે તો કાંઈ નહીં, તો એમે વિચારી શકો, અથવા તો બહુ વ્યવસ્થિત રીતે તમે દવા છાંટો અને બધી પ્રકારના તમારે નિંદામણો સાફ થઈ જાય. આપણી ખેતી કા સાગર ચેનલ છે એમાં બધી જ અવનવી માહિતી મળતી રહેતી હોય છે. જે ખેડૂત મિત્રો હજી આપણે આપણી ચેનલમાં નવા છે ખેડૂત મિત્રો, એ આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો આ રીતનું સબસ્ક્રાઈબ કરવાનું બટન આવે છે, અહીંયા કચ કચાવીને દબાવી દેવાનું છે, એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જશે અને આવી અવનવી માહિતી તમને અમારા વિડીયો દ્વારા તમને મળતી રહેશે. કપાસના નિંદામણમાં છે તમે ધાનુકા કંપનીનું ડોઝો મેક્સ આવે છે, બાયરનું ઘાસા આવે છે, ગોદરેજનું હિટવીડ મેક્સ આવે છે, નાગાર્જુનનું ડાયકોટ પ્લસ થી નામ આવે છે, પીઆઈના પ્રોવાઇડ તરીકે નામ આવે છે, પછી ભારત સર્કિટનું વિડો સુપરના નામથી આવે છે અને હવે હાદાટ કંપનીના નામથી આવે છે. તમે એનો આરામથી ઉપયોગ કરી શકો છો. આપણા નજીકના વિસ્તારમાં જો ન મળતું હોય તમ તારે તો તમ તારે તળાજા નીલમ એગ્રો કેમિકલ્સ, ગોપનાથ રોડ આઈસીઆઈસીઆઈ બેંકની પાસે, પીએમ આંગળિયાની સામે, જૂના બસ સ્ટેશનની પાછળ, ગર્લ્સ હાઈસ્કૂલની પાસે, ખેતી કા સાગર અને નીલમ એગ્રો તમે ગમે એને પૂછો તમ તારે તમને મારી દુકાન સુધી મારી સુધી તમને પહોંચાડી દેશે. કોઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. અને આ બધી વસ્તુ લિમિટેડ સ્ટોકમાં હોય છે, કારણ કે વરસાદ થાય અને એકી સાથે બધા ખેડૂત મિત્રો એક જ વિચારતા હોય છે કે હાલો હવે વરસાદ થઈ ગયો, ખડ થઈ ગયું, લઈ આવો. અને આ બધી વસ્તુ વર્ષમાં એક જ વખત આવતી હોય છે. કપાસની દવા તો ખાસ કરીને વરસમાં એક જ વખત આવે, કારણ કે કપાસ વરસમાં એક જ વખત થતો હોય છે ખેડૂત મિત્રો, કારણ કે આ 12 મહિના થતો હોય તો 12 મહિના બહારથી આવતું હોય. હવે એક જ વખત લાવવામાં તમને કોઈ જાપાન જાય, લાવવામાં 3-4 મહિનાનો ગાળો હોય જાય, બધી પ્રોસેસ તો કરવી ને મારા બાપ. હવે એ પ્રોસેસ આજથી શરૂ કરે ને તોય તમને કોઈ 90 દિવસે એની પ્રોસેસ કમ્પ્લીટ થઈ જાય. બહારથી કેમિકલ લાવવાનું ને અને પાછું થોડું થોડું લાવવાનું, 10-10, 20-20 કેલ લાવવાનું રહ્યું. હવે એ પાછું તમને કોઈ આખા ભારતની માલિકા આપણે બધાને આપતા હોય ભાગે પડતું. હવે આપણા ભાગમાં ઓછું આવતો શું કરી કયો. હવે એક આરે ડિમાન્ડ જ એવડી મોટી નીકળી પડે કે ભાઈ અમને દવા આપો અને ક્યાં લેવા જાય. હવે આ તો કઈ અહીંયા બનતું નથી કે રાતમાં સકડા ચાલુ રાખે બની જાય. એટલા માટે આપણા નજીકના વિસ્તારમાંથી વહેલા તે પહેલાના ધોરણે નાથી પરચેસ કરી લેવું. શું કામ, વરસાદ છા ભેગું ખોડ તો ઉગવાનું છે, વરસાદની હેલી મનાવવાની છે. અંબાલાલ કાકા તો તમને ધધરાટી બોલાવે છે કે ભાઈ ગાજવીજના કડાકાના ભડાકા સાથે મેઘરાજા આવવાના છે. તો આપણે આ વસ્તુ રાખી મૂકવી જોઈએ.
કારણ કે આપણે કપા કર્યો છે તો કપામાં કર થવાનું છે, તો આપણે આ વસ્તુ જોતી હોય છે. ખાસ ખેડૂત મિત્રો, આનું પેકિંગ લીટરમાં અને 500 ગ્રામમાં જ આવે છે. લીટર છે એ 5 એકર જમીનમાં થાય, અને જે 500 ગ્રામનું પેકિંગ આવે છે એ તમારે 5 થી 6 વીઘામાં, એટલે કે 2 થી 2.25 એકર જમીનમાં થાય. એ પ્રમાણે તમારે ગણતરી કરી અને વહેલા તે પહેલાના ધોરણે તમારા વિસ્તારમાંથી લઈ લેવું, અને 1 વીઘાનો ખર્ચો જો ગણીએ તો વીઘે 270 થી 300 રૂપિયાનો એનો ખર્ચો આવશે. જો 300 રૂપિયાનો ખર્ચો આવતો હોય અને 300 રૂપિયાના ખર્ચાની માલિપા આ તમે જે દાડિયા કરો, મજૂર કરો, અને તમારા 300 રૂપિયામાં તમને જો 1 વીઘો ચોખ્ખો કરીને આપતા હોય તો 100% તમારે એને તંત્ર પ્રોત્સાહન આપવું પહેલા, નકર પછી મારો દાડિયો આવશે, બધું ખર્ચ તમને બાળી વયો જશે. આ બધામાં કોસ્ટિંગ તમારે એવી જ ગણવાની કે 300-400 રૂપિયાની કોસ્ટિંગ આવે 1 વીઘામાં. 16 કોઠાના વીઘા પ્રમાણે જો તમને 300-400 રૂપિયાની કોસ્ટિંગ આવે, સસ્તી પડતી હોય દાડિયા તમારા, તો એ કરવાના. નકર તમારે આ દવાનો ઉપયોગ કરવાનો, મગફળીમાં દવા માટે તમારે ઉપયોગ કરવાનો છે પ્રોનાઉન્સ, સકેજ અને પર્જનો. ખાલી સોયાબીન હોય તો સોયાબીન માટે સકેજ અને પર્જનો ઉપયોગ કરવાનો છે. અને આ બધી વસ્તુ બહારથી આવતી હોય છે, એટલે આપણા નજીકના વિસ્તારમાં મળવી મુશ્કેલ થતી હોય છે. બને ત્યાં સુધી વહેલા તે પહેલાના ધોરણે જઈ અને પરચેસ કરી લેવી. નવો વિડીયો ન આવતા સુધી રજા આપો. રામ રામ. જય જવાન, જય કિસાન.